सो हाय फ्रेंड्स, तो आइस काउंसलिंग માટેની રજીસ્ટ્રેશનની પ્રોસેસ છે 1 સપ્ટેમ્બરથી સ્ટાર્ટ થઈ જશે. શિડ્યુલની માહિતી લઈશું, આ ઉપરાંત પણ તમારે કેટલી ફી ભરવાની રહેશે એની માહિતી લઈશું, અને કયા કયા ડોક્યુમેન્ટ તમારે રેડી રાખવાના છે જે તમને ફોર્મ ભરતી વખતે જરૂર પડશે એની પણ સંપૂર્ણ માહિતી છે તે લઈશું. આઈસ કાઉન્સેલિંગ છે એમાં રજીસ્ટ્રેશન કોને કરવું ફરજિયાત છે, ગુજરાતના વિદ્યાર્થીઓને ફરજિયાત છે કે નહીં, અથવા તો આઈસ કાઉન્સેલિંગ અને ગુજરાત સ્ટેટ કાઉન્સેલિંગમાં શું ફરક છે એના પર મેં એક ઓલરેડી વિડીયો બનાવેલો છે, તો એ વિડીયો તમે જોઈ લેજો. જો તમે ચેનલમાં નવા હોય તો એજ્યુકેશન અને સ્કોલરશિપની અપડેટ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને તમામ અપડેટ નોટિફિકેશન તમને મળતી રહે. અહીંયા તમે જોઈ શકો છો આઈસ કાઉન્સેલિંગ માટેના ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે કે જે તમને ફોર્મ ભરતી વખતે જરૂર પડશે. જ્યારે તમારો અલોટમેન્ટ થશે ત્યારે તમારે બીજા ડોક્યુમેન્ટની પણ જરૂર પડશે, એના પર પણ હું એક સ્પેશિયલ વિડીયો છે તે બનાવી દઈશ. અત્યારના જે પણ ડોક્યુમેન્ટ છે તમે ફોર્મ ભરશો ત્યારે તમારે એની જરૂર પડશે. એક તમારે ધોરણ 10, 11 અને 12ની માર્કશીટની જરૂર પડશે, કારણ કે સ્કૂલની વિગત તમારે નાખવાની રહેશે, જેમ કે રોલ નંબર, સ્કૂલનું નામ, એની માટે તમારે ધોરણ 10, 11 અને 12ની માર્કશીટ જોશે. નીટ 2023ની માર્કશીટ જોશે જે તમારે ફરજિયાત છે. ત્યાર પછી તમારો આધાર કાર્ડ જોશે જે તમારે આઈડેન્ટિટી પ્રૂફ તરીકે એમાં જોડવું પડશે. ત્યાર પછી તમારો મોબાઈલ નંબર અને વેલિડ ઇમેલ આઈડી જોશે. તમારું કેટેગરી સર્ટિફિકેટ એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ તમારે જે પણ કેટેગરીમાં આવતો એ કેટેગરી સર્ટિફિકેટ જોશે. પીડબ્લ્યુ સર્ટિફિકેટ એટલે કે ડાઇઝેબિલિટી સર્ટિફિકેટ આ જે લાગુ પડતો હોય એના માટે છે. અને ત્યાર પછી તમારી બેંકની પાસબુક જોશે, કારણ કે તમારે જે પણ તમે ફી ભરશો એ તમને રિફંડ મળવા પાત્ર રહેશે, જેથી કરીને તમારી બેંકની પાસબુકની માહિતી છે પણ એ પણ ફિલઅપ કરવાની રહેશે. હવે આપણે એ જોઈએ કે એની ડેટ શું છે. મેં ઓલરેડી આના પર વિડીયો બનાવેલો છે પરંતુ ટૂંકમાં ફરીથી સમજાવી દઉં છું. તો પ્રથમ રાઉન્ડ માટે તમારે રજીસ્ટ્રેશન અને પેમેન્ટની ફેસિલિટી છે 1 સપ્ટેમ્બરથી સ્ટાર્ટ થઈ જશે, અને તમે 4 તારીખ સુધી રજીસ્ટ્રેશન અને પેમેન્ટ છે એ કરી શકો છો પ્રથમ રાઉન્ડ માટેનું. ત્યાર પછી તમારે કોલેજ પસંદગી પ્રથમ રાઉન્ડ માટેની 2 સપ્ટેમ્બરથી લઈ અને 4 તારીખ સુધી તમે કરી શકો છો. રજીસ્ટ્રેશન છે એ તમે 2 વાગ્યા સુધી કરી શકો છો, જ્યારે ચોઇસ ફિલિંગ છે એટલે કે કોલેજ પસંદગી છે એ રાત્રે 11:55 સુધી તમે કરી શકો છો. ત્યાર પછી પ્રોસેસિંગ ફોર સીટ અલોટમેન્ટ છે 5 સપ્ટેમ્બર અને 6 સપ્ટેમ્બરમાં કરવામાં આવશે. તમારું જે રિઝલ્ટ છે એ 7 સપ્ટેમ્બરના દિવસે ડિક્લેર થશે, અને જે પણ ઇન્સ્ટિટ્યૂટમાં તમારે રિપોર્ટે કરવાનું છે એ 8 સપ્ટેમ્બરથી લઈને 13 સપ્ટેમ્બરની વચ્ચે રહેશે. આ કયા વિદ્યાર્થીઓ માટે છે કે જે વિદ્યાર્થીઓને આઈસ કાઉન્સેલિંગ ઓલ ઇન્ડિયા કોટામાં પાર્ટિસિપેટ કરવાનું હોય એના માટે છે. જે વિદ્યાર્થીઓ ગુજરાત સ્ટેટ કાઉન્સેલિંગમાં રજીસ્ટ્રેશન કર્યું હોય તો એને આઈસ કાઉન્સેલિંગમાં રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત નથી, પરંતુ ગુજરાતની આયુર્વેદિક કોલેજમાં તમારે રજીસ્ટ્રેશન કરવું હોય એટલે કે તમારે એમાં એડમિશન લેવું હોય તો ફરજિયાત તમારે આઈસ કાઉન્સેલિંગમાં રજીસ્ટ્રેશન છે તે કરવું પડશે. એના માટે તમે આઈસ કાઉન્સેલિંગ વર્સિસ ગુજરાત સ્ટેટ કાઉન્સેલિંગ વિડીયો જોઈ લેજો એટલે તમામ પ્રશ્નોનો જવાબ તમને એમાં મળી જશે. ત્યાર પછી તમારો સેકન્ડ રાઉન્ડ છે 20 સપ્ટેમ્બરથી સ્ટાર્ટ થશે. જ્યારે સ્ટાર્ટ થશે એટલે એના પર પણ તમને સમજાવી દઈશ. બાકી અત્યારે જે પણ વિદ્યાર્થી ભાઈઓ બહેનો પ્રથમ રાઉન્ડ માટે રજીસ્ટ્રેશન કરવું હોય તો 1 સપ્ટેમ્બરથી સ્ટાર્ટ થઈ જશે. હવે આપણે ફી સ્ટ્રક્ચર છે જોઈ લઈએ. તો જેવી રીતે તમે ગુજરાતમાં પિન ખરીદી અને સિક્યુરિટી ડિપોઝિટ ભરી હતી એવી જ રીતે તમારે આમાં પણ રજીસ્ટ્રેશન ફી છે તે પે કરવાની હોય છે. તો ઓલ ઇન્ડિયા કોટાને ગવર્મેન્ટ કોલેજ હોય, ઓલ ઇન્ડિયા કોટાને ગ્રાન્ટેડ કોલેજ હોય, સેન્ટ્રલ યુનિવર્સિટી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ માટે કેટેગરી જનરલ, ઈડબ્લ્યુએસ, ઓબીસી, નોન કેમેજ કેન્ડિડેટ જેટલા પણ વિદ્યાર્થી ભાઈઓ બહેનો હશે એને 1000 રૂપિયા પિન પરચેસ માટે એટલે કે આમાં તમારે રજીસ્ટ્રેશન ફી છે તે ભરવી પડશે. આમાં પિન જેવું હોતું નથી પરંતુ રજીસ્ટ્રેશન ચેક કરવા માટે આ તમારી ફી રહેશે. એસસી એસટી અને પીડબ્લ્યુબીડી કેન્ડિડેટ માટે 500 રૂપિયા રહેશે. જે પણ ડીમ્ડ યુનિવર્સિટીમાં તમે એડમિશન લેવા માગતા હોય, ડીમ્ડ યુનિવર્સિટી ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલી છે એ તમે વર્સિસનો જે મેં વિડીયો બનાવેલો છે આઈસ કાઉન્સેલિંગ વર્સિસ ગુજરાત સ્ટેટ કાઉન્સેલિંગ એ વિડીયોમાં તમને મેં ડીમ્ડ યુનિવર્સિટીની માહિતી છે આપેલી છે. તો ડીમ્ડ યુનિવર્સિટી માટે તમામ કેટેગરીના વિદ્યાર્થીઓને રૂપિયા 5000 રૂપિયા છે પે કરવાના રહેશે. હવે આ તમારી જે ફી હતી નોન રિફંડેબલ હતી, એટલે કે તમને એડમિશન મળે કે ના મળે તમને ફી છે પાછી આપવામાં આવશે નહીં. પરંતુ જે રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ છે, જેવી રીતે આપણે ગુજરાતમાં 10000 રાખવામાં આવી છે આ વર્ષે, એવી રીતે આઈસ કાઉન્સેલિંગમાં પણ રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ હોય છે. જે તમે નિયમ અનુસાર હોય તો તમારે એડમિશન પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાર પછી તમને રિફંડ છે તે આપવામાં આવતી હોય છે. તો એનામાં ઓલ ઇન્ડિયા કોટા, ગવર્મેન્ટ કોટા, સેન્ટ્રલ યુનિવર્સિટી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ માટે ઓલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે સિક્યુરિટી ડિપોઝિટ છે રિફંડેબલ એ 10000 રૂપિયા રહેશે, અને ડીમ્ડ યુનિવર્સિટી છે એની માટે 50000 રૂપિયા તમારે સિક્યુરિટી ડિપોઝિટ છે તે ભરવાની રહેશે. આ તમારી રિફંડેબલ રહેશે, એટલે કે તમે નિયમ અનુસાર બધું આમાં તમારું પ્રોસેસ થતી હોય તો તમને રિફંડ છે આપવામાં આવતી હોય છે. આમાં કોઈ પણ કેટેગરી લાગતું નથી. જે સિક્યુરિટી રિફંડેબલ ડિપોઝિટ છે એ તમામ કેટેગરીના વિદ્યાર્થીઓને લાગુ પડશે. જે ડીમ્ડ યુનિવર્સિટીમાં છે એને 50000 રૂપિયા પે કરવાના છે, અને અન્ય યુનિવર્સિટી કે ઇન્સ્ટિટ્યૂટ માટે છે એમાં 10000 રૂપિયા પે કરવાના રહેશે. તો 1 સપ્ટેમ્બરથી તમારે આઈસ કાઉન્સેલિંગ માટે રજીસ્ટ્રેશનની પ્રોસેસ ચાલુ થઈ જશે. તો ત્યારે પણ હું એક લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવી દઈશ કે ગુજરાતના વિદ્યાર્થીઓને કઈ રીતે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આ ઉપરાંતમાં બીજી કોઈ પણ અપડેટ આવતી હશે, પછી ગુજરાત સ્ટેટ કાઉન્સેલિંગની હોય, આઈસ કાઉન્સેલિંગની હોય, તો એના પર હું તમને અપડેટ છે આપતો રહીશ. તો હજુ સુધી તમે ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરતા ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.